માલસર ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં સભા યોજાઈ હતી। કરજણ બેઠકની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરે યોજાનાર છે, ત્યારે કોંગ્રેસ અને બીજેપી બંને પક્ષો કરજણ બેઠક પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારમાં પ્રદેશ નેતાઓ સહિત સાંસદ ધારાસભ્યને જનસંપર્ક કરી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર માટે ઉતારવામાં આવ્યા છે। ત્યારે આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને માલસર ગામે ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં સાંસદો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય પ્રદેશ નેતાઓ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માલસર ગામે ચૂંટણી સભામાં ઉપસ્થિત રહેલા સાંસદ નારણભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ કેન્દ્રને ગુજરાત સરકારને આડા હાથે લીધી હતી, તેમજ કરજણ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયભાઈ પટેલ 52 કરોડ કરતા પણ વધારે પૈસા વેચાયા છે, તેમજ ધારાસભ્યના ખરીદ વેચાણના મુદ્દા સાથે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। માલસર ગામે ચૂંટણી સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા। કોંગ્રેસ પક્ષે હંમેશા જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે ને લોકોની સેવા કરે એટલા માટે તક આપી હોય છે, પણ જે જનપ્રતિનિધિ આવી રીતે પ્રજા સાથે ને પક્ષ સાથે ગદ્દારી કરે, લોકોના મતને વેચવાની હિંમત કરે, પ્રજા સાથે વિશ્વાસઘાત કરે, એને લોકો પણ સબક શીખવાડતા હોય છે ને કોંગ્રેસ પાર્ટી પણ સમયે સબક શીખવાડે। ભાજપે જેટલા જેટલા નારા આપ્યા છે તમામ નારા ખોટા નારા આપેલા છે, તમામ નારા લોકોને ગેરમાર્ગે દોરવા આપેલા છે। એ મોંઘવારી માટે આપ્યો હોય, રોજગારી માટે આપ્યો હોય, કે દેશ માટે આપ્યો હોય, કે કિસાન માટે આપ્યો હોય, દરેક નારા ફક્ત લોકોને ઉશ્કેરવા માટે બહેકાવવા માટે હોય છે, ને જ્યારે સમય આવે ત્યારે એક પણ નારો સાચા અર્થમાં અમલ નથી થતો, એના જ કારણે ગુજરાતની જનતાના મનમાં ખૂબ મોટો આક્રોશ છે।